મારું નામ જિજ્ઞા બારાણા, હું ભાવનગર જિલ્લાની વતની છું અને હાલ અહીં ગાંધીનગર કરાઈ ખાતે પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહી છું. આજે વિશ્વ મહિલા દિન છે. આખું વિશ્વ મહિલાઓના સશક્તિકરણ બાબતે આજે એકજૂટ થઈ રહ્યું છે ધીરે ધીરે, અને એના કારણે મહિલાઓ ધીરે ધીરે આગળ વધી રહી છે. એના ભાગરૂપે ગુજરાતમાં પણ વિવિધ યોજનાઓ કાર્યરત થઈ રહી છે, અને ખાસ કરીને મહિલાઓલક્ષી જે ગુનાઓ છે કાયદાઓ બાબતે આજે બહુ ગંભીરતાથી લેવાઈ રહ્યું છે, અને એના કારણે 181 અભયમ જેવી હેલ્પલાઇન શરૂ થઈ રહી છે જે 24 કલાક મહિલાઓની સેવામાં કાર્યરત છે ત્યાં. અને એમાં પણ સાથે એક મહિલા કોન્સ્ટેબલ હંમેશા 24 કલાક તમારી સેવામાં કાર્યરત હોય છે, પણ એ વ્યક્તિ ઈશ્વર નથી કે એમને ખબર પડી જાય. માત્ર સમાજની દરેક મહિલાઓને જરૂર છે, એમને કંઈ પણ હેલ્પની જરૂર હોય કોઈ પણ બાબતે, ત્યારે 181 હેલ્પલાઇનનો એ સંપર્ક કરી શકે છે અને એમની મદદ મેળવીને પોતાની જાતને સુરક્ષિત કરી શકે છે. એ સિવાય પોલીસ હાર્ટ કરીને એક વેબસાઇટ છે જેના પર જો તમે તમારો નંબર રજીસ્ટર્ડ કર્યો હશે તો તમે કોઈ પણ જગ્યાએ જો તમને કંઈ પણ થયું છે, તમે એક કોલ તમારો ક્યાં પણ લાગ્યો છે તો એનાથી પોલીસ પોતે લોકેશન ટ્રેસ કરે છે અને તમારા સુધી પહોંચે છે. આજે બધા જ અમે 33% અનામતને કારણે આજે મહિલાઓની સંખ્યા પૂરતી માત્રામાં થઈ ચૂકી છે. કટિબદ્ધ છીએ અહીંયા દરેક અમે પોલીસકર્મીઓ કે તમને ત્યાં સુધી પહોંચી શકીએ. સીએમ સાહેબ અમને આજે જે અહીંયા મળ્યા છે 8 માર્ચ મહિલા દિવસ નિમિત્તે, એમનું એક જ અમને આહ્વાન છે કે અમે તમને 33% અનામત આપ્યું છે તો હવે ફરજ છે અમારી કે હવે જે કાંઈ અમારી ફરજો છે એમને પૂરી તરહ નિષ્ઠાથી નિભાવીએ. પણ અમે પણ એટલી આશા રાખીએ સમાજમાંથી કે એ આગળ આવે, બહાર આવે, પોલીસથી ખચકાય નહીં, ડરે નહીં. પોલીસ એમની માટે છે, એમની સુરક્ષા માટે છે.